નમસ્કાર મિત્રો, આપ સૌને આવું કરું છું. કેમ છો બધા? મજામાં? હસતા રહો, ઉત્સાહ સાથે કામ કરતા રહો. આ વિડીયોમાં આપણે ધોરણ 10 પાઠ 1 વિજ્ઞાનની અંદર પ્રક્રિયા જોતા હતા, રાસાયણિક સમીકરણો, અને પ્રક્રિયાની આપણે વાત કરી હતી કે રાસાયણિક પ્રક્રિયાઓ કેમ થાય છે, તેના સમીકરણો કેમ લખાય છે, તેની આપણે વાત કરતા હતા. આ પાઠની અંદર આગળ આપણે જઈએ તો વિસ્થાપનની પ્રક્રિયા આપણે જોવાની છે. તો વિસ્થાપન જે છે એ પ્રક્રિયા તમે 9મા ધોરણમાં પણ જોઈ છે અને 8મા ધોરણમાં પણ તેનો ઉલ્લેખ આવેલો છે. હવે વિસ્થાપન પ્રક્રિયા શું છે તો એકવાર આપણે યાદ કરી લઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય જે તત્વ કે ધાતુ છે એ બીજી જે એની કરતાં ઓછી સક્રિય છે એવી તત્વ કે ધાતુને તેના સંયોજનમાંથી દૂર કરે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય છે? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો વિસ્થાપન પ્રક્રિયા માટે આપણે એક પ્રયોગ જોશું નાનો અમતો. તો પ્રયોગની અંદર આપણે લઈએ તો લોખંડની જે ખીલી છે એનો વિસ્થાપન અને એની દ્વારા જે વિસ્થાપન થાય છે એ માટેનો આપણે પ્રયોગ જોવાનો છે. તો સામાન્ય રીતે સાધનોની અંદર યાદ રાખવાનું છે, સ્ટેન્ડ છે, કસનળી છે, ખીલી છે, 3, અને પદાર્થની અંદર છે કોપર સલ્ફેટ લેવામાં આવે છે. હવે આપણે જોઈએ છે તો 2 કસનળી લેવામાં આવે છે. બંને કસનળીની અંદર 10 mL કોપર સલ્ફેટ COSO4નું દ્રાવણ છે આપણે ભરવામાં આવે છે. બંને કસનળી એ અને બીની અંદર છે 10 mL 10 mL છે આપણે કોપર સલ્ફેટ ભરશું. 3 ખીલી લેવામાં આવે છે. લોખંડની ખીલી એટલે કે આયર્નની ખીલી એ 3 ખીલીને કાચ પેપર વડે છે સાફ કરવામાં આવે છે. આ ખીલીને એમાંથી 2 ખીલી છે એને દોરીથી બાંધી અને કસનળીની અંદર તો કસનળી બી છે એની અંદર આપણે દોરીથી ખીલીને અંદર બોળીએ છીએ. તેને 20 મિનિટ સુધી છે તેમાં રાખવામાં આવે છે. તેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. આ રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે કોપર સલ્ફેટ જે છે એને જે રંગ છે એની અંદર ફેર પડે છે. તો કોપર સલ્ફેટ જે છે એના રંગની અંદર ફેર થાય છે અને જે લોખંડની ખીલી છે એના રંગની અંદર પણ ફેર જોવા મળે છે. તો હવે આ ખીલીને 20 મિનિટ બાદ બંને ખીલીને બહાર કાઢીએ તો શું થાય છે? તો બંને ખીલી છે એને બહાર રાખેલી જે લોખંડની ખીલી છે તેની સાથે આપણે સરખાવીએ તો સરખાવશું તો આપણે જોઈ શકીએ છીએ કે જે બહાર રાખેલી જે ખીલી છે અને જે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કાઢેલી ખીલી છે બંને વચ્ચે રંગભેદ જોવા મળે છે. આ રંગભેદનું મુખ્ય કારણ જે છે વિસ્થાપનની પ્રક્રિયા છે. લોખંડની ખીલી એટલે કે FE અને કોપર સલ્ફેટનું દ્રાવણ COSO4 બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ વિસ્થાપનની અને કોપર છે એનું સ્થાન છે એ FE લે છે એટલે કે આયર્ન લે છે એટલે FeSO4 છે બને છે અને CO છે એ મુક્ત થાય છે જેના કારણે આનો રંગ છે એ જુદો જોવા મળે છે. હવે જે આપણે બી કસનળી જે લીધી હતી તેનું દ્રાવણ અને એ કસનળીના દ્રાવણ બંનેની અંદર આપણે જોશો આ મિશ્રણવાળું જે ખીલી આપણે બોળેલી હતી 20 મિનિટ સુધી તે દ્રાવણ બંનેને આપણે જોવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ બંનેનો રંગભેદ જોવા મળતો હોય છે. આ રંગભેદ જે જોવા મળે છે એ મુખ્ય વિસ્થાપનની પ્રક્રિયાને કારણે છે. તો હવે આપણે એના રાસાયણિક સમીકરણો જોશું કે આ વિસ્થાપનની પ્રક્રિયા તો આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર જોઈએ વિસ્થાપનની જે રાસાયણિક પ્રક્રિયા થઈ એની અંદર આપણે ખીલી લીધી તો ખીલી જે છે એને આપણે શું કહીએ છીએ? FE. તો FE સોલિડ ખીલી છે, આયર્ન ધાતુ છે, એની પ્રક્રિયા કોની સાથે થાય છે? COSO4 સાથે, જલીય દ્રાવણ છે એટલે એક્વેરિયમ કરશું. રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે વિસ્થાપન કોની સાથે? તો કે FE છે એ વધુ સક્રિય ધાતુ છે જે કોપરનું વિસ્થાપન કરે છે તેના સંયોજનમાં એટલે કે એનું સ્થાન જે મેળવે છે એટલે પ્રક્રિયાને અંતે શું થયું? FeSO4 જે બન્યું. કોપર જે મુક્ત થાય છે સંયોજનમાંથી છૂટું પડી જાય. તો અહીંયા આપણે જોઈએ છે જે રંગ પરિવર્તન છે એ કોને કારણે થયું? વિસ્થાપનને કારણે. શું રંગ પરિવર્તન થયું? તો કે જ્યારે આપણે 3 ખીલી લીધી લોખંડની એને આપણે કાચ પેપરથી ઘસી ચળકાટ ભરેલી હતી
कोपर सल्फेट ना द्रावण में बे खीली 20 मिनिट सुधी राखी, तो 20 मिनिट राखवाना परिणाम एमां विस्थापन थयो, आयर्न छे एने कोपर नुं विस्थापन कर्युं, कोपर नुं विस्थापन थवाने कारणे जे आनो रंग जे छे केवो हतो, तो के वाजली कलर जेवो, ते झाखो पड़े छे, बराबर छे, तो आनो भूरो रंग क्यो के वाजली रंग क्यो, ते झाखो पड़े छे, અને એ રંગ છે આવો ઝાંખો બને છે, શરૂઆતનો જે રંગ હતો એની તીવ્રતા વધુ હતી એટલે કે ઘાટો રંગ હતો, એમાંથી આ ચડે, તો ખીલીની અંદર શું ફેર પડ્યો, તો ખીલી ચળકાટવાળી હતી, પણ 20 મિનિટ સુધી આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં રાખી તેને કારણે તેનો રંગ કેવો થઈ ગયો, કથ્થાઈ રંગ થઈ ગયો, તો આ જે છે રંગ પરિવર્તન જોવા મળે, તો એનું રાસાયણિક જે સમીકરણ છે Fe+CuSO4 અને FeSO4 થઈ જાય છે, CuSO4 ના જગ્યાએ FeSO4 થાય છે, કોપર છે મુક્ત થાય. બીજી આપણે ધાતુ જોઈએ, તો ઝીંક ધાતુ વાળે આપણે પ્રક્રિયા કરાવીએ કોપર સલ્ફેટની, તો કોપર સલ્ફેટની આપણે પ્રક્રિયા કરાવશું તો ઝીંક છે એ કોપરનું સ્થાન લઈ લેશે, આ જ રીતે પ્રક્રિયા થશે તો ZnSO4 થશે, અને આપણે જોઈએ છીએ કોપર છે એ મુક્ત થાય. તો અહીંયા આપણે જોઈએ છે કે કોપર કરતા જે આયર્ન અને ઝીંક જે છે એ કેવી છે, વધુ સક્રિય ધાતુ છે, જેના પરિણામે શું થયું, તેનું વિસ્થાપન થાય છે. આગળ રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ, તો રાસાયણિક પ્રક્રિયા બીજી આપણે જોઈએ, એક રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ લેડની, તો લેડ જે છે એની પ્રક્રિયા CuCl2 સાથે આપણે કરવામાં આવે, તો આપણે જોઈ શકીએ છીએ કે કોપરનું સ્થાન છે એ લઈ લેશે અને બનશે PbCl2 બનશે અને Cu છે એ મુક્ત થશે, તો Cu છે એ મુક્ત થાય છે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિસ્થાપન લેડ દ્વારા થાય છે. તો આ જે પ્રક્રિયા થઈ, તો આપણે વિસ્થાપનની અંદર પ્રક્રિયામાં જોયું કે આયર્ન છે, લેડ છે કે ઝીંક છે, આ બધી ધાતુ વધુ સક્રિય હતી કોપર કરતા, જેને કારણે કોપરનું છે એ શું થયું, વિસ્થાપન થાય છે. એટલે વિસ્થાપનની વ્યાખ્યા શું થઈ મિત્રો, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય ધાતુ કે તત્વ, ધાતુ કયો કે તત્વ કયો, તે ઓછી સક્રિય જે ધાતુ કે તત્વ છે તેના સંયોજનમાંથી તેના સ્થાન છે એટલે કે એને સ્થાનેથી દૂર કરે, તો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, વિસ્થાપનની પ્રક્રિયા કહીએ છીએ. તો પ્રક્રિયા કે પ્રયોગ પૂછવામાં આવે તો આપણે કહે કે ભાઈ લોખંડની ખીલી દ્વારા કોપર સલ્ફેટનું વિસ્થાપન, એટલે કે કોપરનું વિસ્થાપન અથવા તો કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા માટેનો પ્રયોગ વર્ણવો, તો આપણે આ પ્રયોગ વર્ણવાનો છે, ખૂબ સરળ છે, સાધનો લખવાના છે, સ્ટેન્ડ કસનળી ખીલી કોપર સલ્ફેટનું દ્રાવણ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કસનળી લેવામાં આવે છે, ત્રણ ખીલી લેવામાં આવે છે, દોરો લેવામાં આવે છે, ખીલીને છે કાચ પેપરથી ઘસી અને કોપર સલ્ફેટના દ્રાવણમાં બે ખીલી બોળવામાં આવે છે, બે કસનળી લીધેલી છે, બંનેની અંદર 10 ml CuSO4નું દ્રાવણ મૂકેલું છે, ખીલીને આપણે 20 મિનિટ સુધી બી કસનળીની અંદર ભરવામાં આવશે, એ કસનળી છે તેમાં માત્ર કોપર સલ્ફેટનું દ્રાવણ જ રાખેલું છે. હવે 20 મિનિટ રાખવામાં આવે એટલે વિસ્થાપનની જે પ્રક્રિયા થાય જેના કારણે જે કોપર સલ્ફેટનો જે વાદળી રંગ છે એટલે કે ભૂરો રંગ છે તે ઝાંખો પડે છે, શું કામ, કારણ કે ત્યાં વિસ્થાપન થયું, વિસ્થાપનને કારણે તેની તીવ્રતા એટલે કે રંગની અંદર જે છે એ આછો થાય છે, ઝાંખો થાય છે, ત્યારે મુખ્ય કોપર સલ્ફેટ જે છે એનો રંગ કેવો હતો, ઘાટો હતો, તો આ રંગભેદ અહીંયા જોવા મળે છે. એ જ રીતે ખીલીની અંદર પણ રંગભેદ જોવા મળે છે, ખીલી છે એ કથ્થાઈ રંગની જોવા મળતી હોય છે, જ્યારે શરૂઆતની જે ખીલી છે એનો રંગ કેવો હતો, ચળકતો હતો. તો આ રીતે છે વિસ્થાપનની પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જશું આગળની પ્રક્રિયામાં. રાસાયણિક પ્રક્રિયાની અંદર હવે આપણે દ્વિવિસ્થાપનની રાસાયણિક પ્રક્રિયા જોવાની છે. વિસ્થાપનની પ્રક્રિયામાં આપણે જોયું કે વધુ સક્રિય જે ધાતુ છે તે તેનાથી ઓછી સક્રિય ધાતુનું તેના સંયોજનમાંથી વિસ્થાપન કરે એટલે કે તેના સ્થાનથી દૂર કરે છે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, વ્યાખ્યા સાંભળજો મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ તેના સંયોજનથી દૂર કરે એટલે કે વિસ્થાપન કરે, તો આવી પ્રક્રિયાને શું કહેવાય, વિસ્થાપનની પ્રક્રિયા કહે છે.
હવે આપણે જોવાનું છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંયોજનમાં એકબીજામાં આયનોની આપલે થાય, તો આવી જ રાસાયણિક પ્રક્રિયા છે તો તેને આપણે શું કહેશું? દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન એટલે કે એક સંયોજનનું જે તત્વ છે બીજાનું વિસ્થાપન કરે, બીજું છે પહેલાનું વિસ્થાપન કરે, એટલે સ્થાન છે અડલા બદલી થઈ જતા હોય છે. તો તે માટે અહીંયા આપણે જોઈએ તો દ્વિવિસ્થાપનની પ્રક્રિયા માટે બે કસનળી લેવાની છે. બે કસનળીની અંદર અલગ અલગ આપણે દ્રાવણ લઈએ છીએ. બે દ્રાવણ લઈએ છીએ, બેરિયમ ક્લોરાઇડ અને એકની અંદર લઈએ છીએ સોડિયમ સલ્ફેટ. બંનેની અંદર 3 mL દ્રાવણ લેવામાં આવે છે. હવે આપણે રાસાયણિક પ્રક્રિયા માટે જે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ જે છે એ બેરિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર ઉમેરવામાં આવે છે. અંદર રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે તેની અંદર સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે જે અદ્રાવ્ય છે. આ સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે એટલા માટે આને અવક્ષેપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે એ જોઈએ છે કે સોડિયમ સલ્ફેટ છે એ બેરિયમ ક્લોરાઇડની અંદર ઉમેરવામાં આવે છે. તો બેરિયમ છે એ સોડિયમનું સ્થાન લેશે, સોડિયમ છે એ બેરિયમનું સ્થાન લેશે. તો બંને છે એકબીજાનું સ્થાન ગ્રહણ કરશે. તો આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જઈએ તો સોડિયમ સલ્ફેટ Na2SO4 એની પ્રક્રિયા જે થાય છે એ બેરિયમ ક્લોરાઇડ સાથે થાય છે. બંને એક્વેરિયમ છે, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, બંનેનું વિસ્થાપન એકબીજા સાથે થાય છે. આને સ્થાને આવે છે, આના સ્થાને આવે છે. તો રાસાયણિક પ્રક્રિયાને અંતે જે નિપજ પ્રાપ્ત થઈ એ શું થઈ ગઈ? NaCl 2 છે, 2 ક્લોરિન પણ 2 છે અને આનું સ્થાન જ્યારે તો શું થઈ ગયું? ત્યાં Bn અને SO4. હવે આપણે જોઈએ મિત્રો તો આ પ્રક્રિયા થવાનું મુખ્ય કારણ કયું હતું? તો બંને ઉપરનો જે સંયોજકતા છે વિસ્ભા છે જેના કારણે. તો Ba છે એ +2 હોય છે, અહીંયા છે -2 હોય છે, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ આયનોની હેરફેર થઈ જેના કારણે BSO4 એટલે બેરિયમ સલ્ફેટ બની જાય છે અને સોડિયમ ક્લોરાઇડ જે દ્રાવ્ય જોઈએ છે જે દ્રાવણમાં જોઈએ છે અને અહીંયા જે અવક્ષેપ પ્રાપ્ત થાય છે એ સફેદ જે ચિકાસળા હોય છે અદ્રાવ્ય છે બેરિયમ સલ્ફેટ. તો આ પ્રકારે આપણે અવક્ષેપનની પ્રક્રિયા પણ અહીંયા પ્રાપ્ત થાય છે અને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા પણ અહીંયા આપણે જોવા મળતી હોય છે. હવે આપણે આગળની પ્રક્રિયા હવેની રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન અને રિડક્શન ધોરણ 9ની અંદર પણ આવી ગયું, ધોરણ 8ની અંદર પણ આવી. તો ઓક્સિડેશનની પ્રક્રિયા આપણે કોને કહે છે મિત્રો? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો થાય અને હાઇડ્રોજન દૂર થાય તો એવી આપણે પ્રક્રિયાને શું કહે છે? ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય, ઓક્સિજન દૂર થાય તેને આપણે શું કહે છે? રિડક્શન કહે છે. એટલે ઓક્સિજનનું ઉમેરાવું એટલે ઓક્સિડેશન અને હાઇડ્રોજનનું ઉમેરાવું એને આપણે રિડક્શન કહે છે. હવે આપણે એ જોવાનું છે તો કોપર જે છે એનું કોપર ઓક્સાઇડની અંદર જે રૂપાંતર થાય છે એનું ઓક્સિડેશન આપણે જોઈએ છે. કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થવું તે રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોઈએ તો આ પ્રયોગ જે છે એની અંદર સાધનો તો કે ત્રિપાઈ છે, તારની જાળી છે, બર્નર છે, ચાઇના ડીશ કે ચાઇના જે પાત્ર આવે છે વાટકા ટાઈપનું તે લેવામાં આવે છે. હવે આ છે સાધનો અને પદાર્થની અંદર કોપરનો ભૂક્કો લેવામાં આવે છે જે 1 gram જેટલો લેવામાં આવે છે, બર્નરને શરૂ કરવામાં આવે છે અને ગરમ કરવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે ચાઇના ડીશની અંદર રાખેલો જે કોપરનો ભૂક્કો છે તેનો રંગ બદલાય છે, કાળા રંગનો થાય છે. શું કામ કાળા રંગનો થાય છે? કારણ કે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે અને કોપર ઓક્સાઇડની અંદર જે રૂપાંતર થતું હોય છે. આ કોપર ઓક્સાઇડની અંદર જે રૂપાંતર થાય તેની માટેની આપણે રાસાયણિક પ્રક્રિયા જો જોઈએ તો આપણે ખ્યાલ આવશે કે કોપર એની પ્રક્રિયા કોની સાથે થાય છે? ઓક્સિજન સાથે. તો 2 Cu સામે 2 CuO અને કોપર
ઓક્સાઇડ બને છે. આ જે કોપર ઓક્સાઇડ જે છે એ કાળા રંગનો છે. આ કોપર ઓક્સાઇડ પરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો કોપર ઓક્સાઇડનો જે રંગ છે જે કાળા રંગનો છે તે બદલાય અને કેવો બને છે તો કે કથ્થાઈ રંગ જેવો બનતો હોય છે. તો આપણે અહીંયા જે CuO છે તો CuOની ઉપરથી આપણે હાઇડ્રોજન પસાર કરીએ તો આપણે શું મળશે તો કે CU વત્તા H2O પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે જોઈએ છે કે કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી કોપર ઓક્સાઇડ પ્રાપ્ત થયું જેને આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા આપણે જોઈએ છે તો હાઇડ્રોજનનો ઉમેરો થયો અને ઓક્સિજન દૂર થાય છે એટલે કે પાણી છે એ એટલે કે બાષ્પ બનતી હોય છે જેને કારણે અહીંયા ઓક્સિજન દૂર થાય છે. હાઇડ્રોજનનો ઉમેરો થયો તો રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપણે જે જોઈએ છે મિત્રો આકૃતિની અંદર તો જે આકૃતિમાં જે પ્રક્રિયા દેખાય છે કે જે સાધનો દ્વારા આપણે જે પ્રયોગ કરીએ છીએ એની અંદરથી જે રાસાયણિક પ્રક્રિયા થાય એ આ રીતની છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ ઓક્સિજન જે ઉમેરો થાય અને એને આપણે ઓક્સિડેશન કહીએ છીએ જે હાઇડ્રોજન ઉમેરો થાય છે અને આપણે રિડક્શન કહીએ છીએ. તો આ બંને પ્રક્રિયા જે અલગ અલગ છે પણ રેડોક્સ પ્રક્રિયા જે એવી પ્રક્રિયા છે મિત્રો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેને આપણે શું કહીએ છીએ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાઓ બંને અલગ અલગ છે મિત્રો પણ જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તેને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એ આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આ પ્રક્રિયા જે છે આની અંદર ઓક્સિજન દૂર થયું તો એને આપણે શું કહેશું રિડક્શન કહે છે. ત્યારે આની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય છે તો આને આપણે શું કહેશું ઓક્સિડેશન. તો વ્યાખ્યા ફરી એકવાર યાદ કરી લઈએ જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય હાઇડ્રોજન દૂર થાય તેને આપણે ઓક્સિડેશન કહીએ છીએ અને જે રાસાયણિક પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થાય ઓક્સિજન દૂર થાય તેને આપણે રિડક્શન કહીએ છીએ. અને રેડોક્સ પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહે છે તો રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીંયા આ પ્રક્રિયા જે છે મિત્રો એની અંદર બંને પ્રક્રિયા એક સાથે થાય છે તો આ રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયાના બીજા ઉદાહરણ આપણે અહીંયા જોઈએ તો આપણે ખ્યાલ આવે કે કઈ કઈ પ્રક્રિયા બીજી રેડોક્સમાં છે. તો ZnO વત્તા C તો Zn છે એ મુક્ત થાય છે અને કાર્બન મોનોક્સાઇડ બને છે. તો આ પ્રક્રિયાની અંદર છે મિત્રો કઈ પ્રક્રિયા છે ઓક્સિજનનો ઉમેરો થયો અને આપણે ઓક્સિડેશન કહીએ છીએ અને આ પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થયો તો આપણે એને રિડક્શન કહીએ છીએ. આ પ્રક્રિયા પણ જે છે મિત્રો એ રેડોક્સ પ્રક્રિયા છે. એની પછી આપણે ઉદાહરણ જોઈએ મિત્રો તો આપણે ખ્યાલ આવે છે વધુ એક રેડોક્સ પ્રક્રિયા આપણે જોઈએ મિત્રો તો આપણી પાસે છે MnO2 વત્તા 4HCl સામેની તરફ જોઈએ મિત્રો તો આપણી પાસે છે MnCl2 આમાંથી પાણી બનશે તો 2H2O અને અહીંયા આપણે જોઈએ તો MnCl2 બે Cl આવી ગયા ઓક્સિજન છે બે ઓક્સિજન આવી ગયા હાઇડ્રોજન ચાર આવી ગયા તો આપણી પાસે શું વધે છે CL2. તો અહીંયા મિત્રો આપણે જોઈએ છે આપણે એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા જે રોજિંદા જીવનમાં જે બને છે તો એ પ્રક્રિયાની અંદર તેની અંદર પહેલા ક્ષરણ આપણે વાત કરીએ ક્ષરણ ઘસાય જવું. જ્યારે કોઈ ધાતુની સપાટી જે છે તો એ ધાતુની સપાટી હવા ભેજ કે પાણીના સંપર્કમાં આવે કે એસિડના સંપર્કમાં આવે ત્યારે તે જે છે સપાટી એ ઘસાઈ જાય છે
क्षणिक થાય છે ક્ષણ મીન્સ કે એ ઘસાની પ્રક્રિયા થાય છે તો આ પ્રક્રિયાને આપણે શું કહે છે કટાઈ જવાની પ્રક્રિયા કહે છે એટલે કે ક્ષરણની પ્રક્રિયા કહેવામાં આવે છે આપણે જોઈએ છે લોખંડનું કટાઈ જવું એ એક પ્રકારની ઓક્સિડેશનની પ્રક્રિયા છે ચાંદી છે એ કાળું પડી જવું ત્રાંબુ છે એ લીલાશ પડતું થવું તો આ જે આપણી આસપાસ જે પ્રક્રિયાઓ બને છે મિત્રો એ એક પ્રકારની ક્ષરણ એટલે કે ક્ષારણની પ્રક્રિયા છે એક પ્રકારનું તેની અંદર ઓક્સિડેશન થાય છે અને એ ધાતુ છે ધીમે ધીમે ઘસાતી હોય છે જેના કારણે લોખંડ જે ઘસાય છે તો આખી દુનિયાભરની અંદર આપણે ગણતરી લેવામાં આવે તો લોખંડની વસ્તુ છે એટલી બધી કટાઈ જતી હોય છે કે ઘણું મોટું નુકસાન છે થતું હોય છે તે બદલવું પડતું હોય હવે એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ તો એને અટકાવવા માટે એનીથી વધુ સક્રિય જે ધાતુ હોય એનું પડ એની ઉપર ચડાવવું પડે અથવા તો ઇનેમલ એની ઉપર ચડાવવું પડે એટલે કે રંગરોગન કરવું પડે કે ગ્રીસ લગાડવું પડતું હોય જેને કારણે છે ઓક્સિડેશનની પ્રક્રિયા છે થતી નથી અને કટાતું નથી તો આ પ્રક્રિયાને અટકાવવા માટે મિત્રો આપણે શું કરવું પડે છે એની ઉપર અતિ સક્રિય ધાતુનું પડ ચડાવવું પડે છે જેને આપણે ગેલ્વેનાઇઝિંગ લોખંડ તરીકે ઓળખે છે જેની ઉપર છે ઝિંક જેવા જે ધાતુ છે એનું પડ ચડાવી દેવામાં આવે તો ઝિંક છે અન્ય જે ક્ષરણની પ્રક્રિયાની અંદર ભાગ લે છે લોખંડ લેતો નથી એટલે ઓક્સિડેશન અટકે છે અથવા એની ઉપર ગ્રીસ કે ઇનેમલ ચડાવવાને કારણે પણ એનું ક્ષરણ ઘટતું હોય છે હવે આપણે જોઈએ કે જે ખોરાક છે ખાદ્ય પદાર્થ છે ચરબીયુક્ત ખોરાક છે છે કે અમુક મીઠાઈ છે તો એ ખોરાપણું થઈ જાય છે માથામાં નાખવાનું તેલ છે કોપરેલ તેલ અમુક સમયે ખોરું થઈ જતું હોય છે તો આ ખોરું શા માટે થાય છે એ પણ એક પ્રકારની ઓક્સિડેશનની પ્રક્રિયા છે મિત્રો તો ખાદ્ય સામગ્રી જે ચરબીયુક્ત જે સામગ્રી જે છે એની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા થવાના કારણે મિત્રો શું થાય છે તેની અંદર એની શ્વાસ એટલે કે સુગંધ છે ફરે છે અને ખોરાપણું આપણે લાગતું હોય છે કોપરેલ તેલ છે ઘણી વખત લાંબો સમય પડ્યું રહે તો આપણે ખોરું લાગતું હોય છે ટોપરાની મીઠાઈ છે કે અમુક મીઠાઈ છે અમુક સમય પછી ખાવામાં આવે તો આપણે સ્વાદ ફેર લાગતો હોય છે તો આ ઓક્સિડેશનની પ્રક્રિયાને કારણે જ થાય છે મિત્રો એટલે ખોરું થઈ ગયું એમ આપણે કહીએ છીએ તો આને અટકાવવું હોય તો આપણે શું કરવું પડે તો ઓક્સિડેશનની પ્રક્રિયા છે બને એટલી ધીમી કરવી અથવા બંધ કરવું તો એની માટે શું કરવું જોઈએ તો એર ટાઈટ જે ડબ્બા છે અથવા તો પેકિંગ રાખવું પડે છે અથવા એની અંદર એન્ટી ઓક્સિડન્ટ જે પદાર્થ હોય જે એની અંદર ઉમેરવામાં આવે છે જેને કારણે ઓક્સિડેશનની પ્રક્રિયા છે ધીમી થઈ જાય માટે એ શું થાય છે લાંબા સમય સુધી રહી શકે છે ખોરું થતું નથી આપણે જે બહારના પેકિંગની વસ્તુઓ જે ખાય છે મિત્રો તેની અંદર છે એ લોકો નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરે છે જે નિષ્ક્રિય વાયુ છે જેના કારણે શું થાય છે ઓક્સિડેશનની પ્રક્રિયા અટકે છે અને ખોરાક લાંબો સમય સુધી રહી શકે છે તો આપણે જે વેફર છે બિસ્કિટ છે કે કોઈ પણ પદાર્થ જે ખાય છે એના જે પોલીપેક હોય છે તેની અંદર નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો મિત્રો આ જે ચેપ્ટર પહેલું પ્રકરણ એક જેને આપણે કહીએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓનું સમીકરણ આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ નવો પાઠ ટૂંક સમયમાં જ તમારી સામે એના વિડીયો આવશે વિડીયો પૂરેપૂરો જોવો મિત્રો સાંભળો એની ઉપર સાંભળી અને કામ કરો આત્મવિશ્વાસ કેળવો પ્રશ્નના જવાબ ખૂબ સરળ થઈ જાય પ્રયોગો તમારી માટે ખૂબ સરળ થઈ જાય પણ વિડીયો પૂરો જોશો તો તમને આનંદ આવશે ન સમજાય વિડીયો ફરી વખત જોવો શબ્દ જ્યાં ન સમજાતા હોય તો વિડીયો ફરી વખત સમજો અને જો જેને કારણે તમને ખ્યાલ આવશે અંદર નંબર આપેલો જ છે કાંઈ પણ મૂંઝવણ હોય તો વોટ્સએપ કરી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે બસ હસતા રહો વિડીયો જોતા રહો અને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે બસ હસતા રહેવાનું છે કીપ સ્માઇલિંગ એન્ડ વર્ક હાર્ડ અને બાય હાર્ડ તો સફળતા જે તમારી પાછળ જ છે તમે સફળતાની આગળ હો છો સફળતા તમારે કદમ ચૂમવા માટે તૈયાર હોય છે જય હિન્દ